જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરીવાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં મિત્રો સેવન્ટી ફાઈવ માર્કસ હાર્ડ ચેલેન્જમાં આપણે જોવાના છીએ ધોરણ બાર એસપીસી ના વિડીયો એટલે કે સેવન્ટી ફાઇવ માર્ક્સનો ચેલેન્જનો વિડીયો બરોબર છે મોટિવ સિમ્પલ છે આપણે નાઇન્ટી ફાઈવ પ્લસ નથી જવું આપણે જે છે સેવન્ટી ફાઇવે લઈને નાઇન્ટીની વચ્ચે રહેવું છે તો આના માટે તમારો વિડિયો કામનો છે મે બી નાઇન્ટી પ્લસ પણ જતું રહેવાય પણ આપણે એટલી બધી આશા રાખવાની જરૂર નથી ઓકે કેમ કારણ કે આપણે સપના વેચતા નથી હું તમને સપના નહીં દેખાડું સિમ્પલ લોજિકલી જવાનું છે આપણે નાઇન્ટી ફાઈવ પ્લસ નહીં આવે આનાથી ધીસ ઇઝ અ વન ટાઈપ ઓફ આઈએમપી એન્ડ ટ્રિક્સ સિરીઝ ઓકે તમે બધા જોઈ ચૂક્યા છો આગળના સબ્જેક્ટની લિંક હું તમને આપી દઈશ ખાસ કરીને જોઈ લેજો આઈએમપીસ છે ટ્રિક્સ છે બધું મળશે આમાં ઓકે મારો એક્સપિરિયન્સ હું તમને શેર કરતો રહીશ હવે તમે બ્લુપ્રિન્ટ આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે ધોરણ બાર એસપીસીની આ વખતની બ્લુપ્રિન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમને જો ખબર હોય એ અને બી સેક્શન મળીને ત્રીસ માર્ક્સનો છે સેક્શન એફ પચીસ માર્ક્સનો છે તો તમારે આમાં કોઈ ફેલ થવાની તો વાત છે જ નહીં મારી સામે કોઈ સ્ટુડન્ટ એવું આવીને કે હું એસપીસીમાં ફેલ થવા જેવું સીન થઈ જાય તો એ પોસિબલ નથી બરોબર એક મજાક છે કારણ કે પચીસ અને ત્રીસ એમ કરીને તમારા કેટલા પંચાવન માર્કનું આખું મતલબ ખાલી

આમાં નાઇન્ટી ફાઈવ પ્લસ લાવવા બહુ કાઠા હોય કારણ કે પત્રમાં માર્ક્સ કપાતા હોય છે ઓકે સિમ્પલ ચલો લેટ સ્ટાર્ટ જો હું તમને કહું બ્લુ પ્રિન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે સેક્શન એફ અને એ બી સમજી ગયા સેક્શન જે તમારો ડી હશે ડી ફોર ડેલી ડી હશે એમાં આખે આખો ભાગ એસપીનો આવશે મતલબ જે પાછળનો ભાગ છે શેરને પછી આખું ફેર બદલીને આખો ભાગ બરાબર છે આપણા સંચાલકો સભાઓને બધું સુધી અને જે તમારું સેક્શન સી હશે એ મિક્સમાં આવશે એ સીસી અને એસપી બંનેમાંથી આવશે સેક્શન ઇ હશે પાંચમો ઓકે ઈ ફોર એલિફન્ટ સેક્શન ઇ એમાં ખાલી પહેલો જ સવાલ તમારો સીસીનો આવશે બાકી બધા એસપીનો આવશે ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ શું સમજો કે તમારા મોટા સવાલો જે છે થિયરિકલ સવાલો એ બધા તમારા પાછળના ભાગ એટલે કે એસપીમાંથી આવશે સીસીમાંથી નહીં આવે ખાલી એક આદો સવાલ આવશે મોટો નાના સવાલો છે અને પત્રો છે અને એમસીક્યુ છે એ મોટા સીસી સીસીમાંથી જોવા મળશે આ મારો ખાલી કહેવાનો મોટિવ છે હવે પત્રો પચીસ માર્ક્સના આ વિડીયોમાં હું ડિસ્કસ નહીં કરું કેમ કારણ કે ઓલરેડી બનાવેલા છે સર્ચ કરો સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ એસપીસીસી પત્ર ફોર્મેટ અભિષેક એજ્યુકેશન ગુજરાતી પાર્ટ વન જેમાં મેં તમને ફોર્મેટ સમજાવ્યું છે કઈ રીતે ધ્યાન રાખવાનું એ બધું સમજાવ્યું છે પાર્ટ ટુમાં મેં તમને આઈએમપીસ આપ્યા છે તમારે બોટના પચ્ચીસ માર્ક્સના પત્રો ત્યાંથી મળશે એટલે પચીસ માર્ક્સો તો આ વિડીયોમાં ક્લિયર થઈ ગયું લિંક બંનેની ચલો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ પાર્ટ વન પાર્ટ ટુ જોઈ લેવાનું ઓકે લેટ્સ ગો હવે જો વાત કરીએ સેક્શન એથી લઈને ઈ સુધી ઘણા સ્ટુડન્ટનો એ સવાલ હોય છે કે શું એ અને બી જે સેક્શન છે થિયરિકલ બરાબર આ થિયરીનો પહેલો વિડીયો છે એટલા માટે હું કહું છું કે એ અને બી સેક્શન જે છે ઘણાનો એવો સવાલ હોય છે કે એ અને બી સેક્શન સ્વાધ્યાયનો આપણે પહેલો બીજો પ્રશ્ન કરીએ તો શું સ્વાધ્યાયના પ્રશ્નોમાંથી બેઠા પૂછે તો જો આ વસ્તુ સ્ટેટ અકાઉન્ટ હોત તો હું તમને ખુલ્લેથી કહી દઉં કે હા તમે જો સ્ટેટમાં સેક્શન એ બી કરી જાઓ અને અકાઉન્ટમાં પહેલો બીજો પ્રશ્ન તો બેઠો પૂછાશે પણ આ વસ્તુ છે થિયરિકલ તો આમાં હું તમને શ્યોરિટી આપી શકું નહીં કારણ કે થિયરિકલમાં બેઠો પૂછાવાની સંભાવના જે છે એ ચલો સેવન્ટી પર્સન્ટ પૂછાઈ જશે એમાંથી પણ ત્રીસ ટકા પૂછાયું નથી ઓકે તો આપણે શું કરવાના કે ટોપિક્સ કરવાના ઓકે ટોપિક્સ કરવાના કે એમાંથી પૂછાય તો ઠીક છે નહીં તો હવે જો સીસી જેમ કે આ વસ્તુ બી નહીં ઇકોમાં હું તમને ટોપિક્સ આપીશ આમાં હું તમને સીધું કહી દઈશ કે જાઓ સ્વાધ્યમાં કરીનેજો કેમ કારણ કે સીસી જે છે તમારું એમાં થિયરી છે જ નહીં વધારે એમાં જે છે થિયરી જેટલી છે એનું કન્ક્લુડ છે સ્વાધ્યમાં ઇન શોર્ટ એસપીસીસીમાં તમારે સીસીના ભાગમાં પહેલો બીજો પ્રશ્ન મોસ્ટ એમ રહેશે આઈ રિપીટ એસપીસીસીમાં સીસીના ભાગમાં પહેલો બીજો પ્રશ્ન મોસ્ટ એમપી રહેશે જેમાં હું તમને સીસીનો ભાગ છે આગળનો એમાં હું તમને ખાલી એટલું જ કહીશ કે સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન કરીને જાવ બીજું કશું જ કરવાની જરૂર નથી જેમાં તમારો સેક્શન સી પણ ક્લિયર થશે એ અને બી પણ ક્લિયર થશે પત્રો મેં ઓલરેડી કહી દીધું છે એટલે તમારો આખો સીસી ક્લિયર થઈ ગયો એક સવાલ જે હશે એ સેક્શન નો છે એલ ઈ ફોર એલિફન્ટ એ તમારો એમાંથી નહીં હોય ઈ ફોર એલિફન્ટમાં પહેલો સવાલ મોટો સવાલ ઓકે એ તમારો જે છે એ મોટો મતલબ એ બુકની થિયરીમાંથી હશે હવે જો એ તમારા ઉપર છે ઓકે એ તમારા ઉપર છે જનરલ ઓપ્શન આપેલા છે યુ કેન ઇગ્નોર ઓકે બટ છતાં પણ હું તમને કહી દઉં એ સામાથી પૂછાય છે કે તો એ બીજા કે ત્રીજા ચેપ્ટરમાંથી આવવું જોઈએ હું ખાલી સીસીમાં આખું સીસીનું કન્ક્લુડ કરતું પત્રો વિશે મેં તમને કહી દીધું છે એમસીક્યુ એસક્યુ માટે શું મેં સ્વાધ્ય એમ સીક્યુ એસક્યુ અને પ્રશ્ન સેક્શન સી માટે બે માર્ક્સના પ્રશ્નો માટે સ્વાધ્યનો પહેલો બીજો પ્રશ્ન કરીને જાઓ આટલું થઈ ગયું હવે જે સેક્શન ઇમાં એક સવાલ પૂછાય છે એ હું તમને ખાલી કહી દઉં કે એના માટે આઈ એમ કયા કયા છે તો ચેપ્ટર નંબર તમારું જો હું વાત કરું એ ચેપ્ટર ત્રણમાંથી પણ આવી શકે જેમાં તમારું ચેપ્ટર ત્રણમાં તમારો ત્રણ માર્ક્સમાં શું પૂછાઈ શકે તો તમારો નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત એમાં પૂછાઈ શકે બરાબર છે પછી પસંદગી સોરી ન તફાવત પૂછાઈ શકે પછી નિયુક્તિમાં નિયુક્તા અંગે નિયુક્તિ અંગેના પત્રમાં સમાવતી વિગતો પૂછાઈ શકે બરાબર છે પછી તમારું બીજું શું પૂછાઈ શકે મેમોની લાક્ષણિકતાઓ પૂછાઈ શકે પછી તમારું શું પૂછાઈ શકે બઢ બદલીના હેતુઓ બદલીના હેતુઓ ઓકે એ પૂછાઈ શકે એમાંથી અને બસ આટલું હાલી પૂછાઈ શકે એ એ સવાલમાં આ ખાલી સેક્શન ઇના પહેલાં સવાલ માટે છે ઓકે ચલો નેક્સ્ટ ચેપ્ટર નંબર ચારમાંથી જો હું કંઈક પૂછું એ મોટા સવાલનું તો તમને પૂછાઈ શકે વીમાના પ્રકાર એમાં મોસ્ટ એમપી પૂછાઈ શકે કોઈ મોટી વાત નથી ઓકે ચલો તો એ વીમાના પ્રકાર એમાંથી આવી શકે છે આ ખાસ કરીને ધ્યાન રાખવું હવે આ પાંચમા ચેપ્ટર અને પાંચમું ચેપ્ટર જે છે આખતે બ્લુપ્રિન્ટ અમે તમે જોઈએ તો ઇમેલમાં જે છે ધ્યાનમાં રાખવાની બાબતો આપેલી છે તો સવાલ તો છોડવાનો નથી અને એવું શક્ય હોઈ શકે કે પાંચમા ચેપ્ટરનો જ બીજો કોઈ સવાલ તો પાંચમું ચેપ્ટર તમારે થિયરીનું પહેલો બીજો પ્રશ્ન કરવાનો પણ બીજું બધું આખું કરવાનું જેમ કે એમાં સવાલ જો હું કાઢું તો તમને સિમ્પલ પૂછી શકે કે ભાઈ ઈ કમ્યુનિકેશન એટલે શું એના સ્વરૂપો સમજાવો ઓકે ઈ કમ્યુનિકેશનનું સ્વરૂપ પછી ઈમેલમાં મેલમાં ધ્યાનમાં રાખવાની બાબતો ઈમેલ મેલ એટલે શું અને મોસ્ટ ટાઈમ ઈ કમ્યુનિકેશનના જુદા જુદા પ્રકાર કાં તો તમને કહી દે કોઈ પણ ત્રણ જણાઓ ચાર જણાઓ અથવા તમને ડાયરેક્ટ પૂછી લે ઈ કોમર્સ ઇ બેન્કિંગ ઈસીએસ વિશે સમજાવો આ ત્રણ વસ્તુઓ હોય સમજાવ તો તમારે ઇન્શોર્ટ શું કરવાના નવ નવ એકદમ ઈઝી છે આ કેમ હું તમને રિસ્ક નથી લેવા ઇચ્છતો સીસી માં રિસ્ક નહીં બીજા બધા ચેપ્ટરમાં એ બી અને સી સેક્શન તમારા સ્વાધ્યાયમાં જે જે સીસીના છે પહેલાં બીજા પ્રશ્નોમાં ઓલમોસ્ટ ક્લિયર થઈ જશે બાકીનું જ ક્વેશ્ચન બાકીનું જે પોર્શન છે એના મેં તમને આઈએમપી આપું છું જેમાં પાંચમું ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે અને બાકી મેં તમને વીમાના પ્રકાર અગિયારમું બી એ ભણી ગયા બધું આવડે છે ઓકે પછી ચેપ્ટર નંબર ત્રણમાં અમુક અમુક ખાલી ત્રણ ચાર સવાલ આપ્યા છે એમાં મોટી વાત નથી અને આમાં તમારે ખાલી આખું કરવાનું ઓકે ચલો અને આમાં પણ મેં તમને કીધું છે એ જ કરવાનું આ ઈ કમ્યુનિકેશનના ઉદાહરણો ઈ કમ્યુનિકેશનનું ફોર્મેટ એ બધું તમને પત્રના આઈએમપીમાં ખબર પડી જશે એ બધા કશું કશું નહીં પૂછાવે ચેપ્ટર નંબર છ માં કંઈ જ વધારે કરવાની જરૂર નથી આ ચેપ્ટર જે છે વધારે મોટાભાગે સ્ટુડન્ટ ઇગનોર કરતા હોય છે આમાં ખાલી પત્રમાં મતલબ પત્રના ક્વેશ્ચનમાં સેક્શન એફમાં જે છે આ ખાલી પૂછાતું હોય છે બરોબર છે કાં તો અહેવાલ પૂછાતો હોય છે સમિતિ અહેવાલ કાં તો પછી તમે જે છે રિપોર્ટ રાઇટિંગ પૂછાતો હોય છે ઓકે કે ભાઈ વ્યક્તિગત અહેવાલ પૂછાય તો આ બંને પૂછાતું હોય છે બાકી વધારે પૂછાય નહીં પણ છતાં પણ આમાંથી પહેલો બીજો પ્રશ્ન કરીને જવાનું સીસી તમારું ક્લિયર હવે એસપીસી સોરી એસપી વિશે આઈ હોપ તમને સમજાતું હશે એ બી સી અને ઈ સેક્શન ઈ ફોર એલિફન્ટ આમાંથી જ સીસીનું પૂછાય છે ઓકે ડીમાં પણ એકાદ સવાલ છે સોરી ઈ હા બસ આટલું જ છે એ બી સી અને ઈ આમાંથી જ અને એફ બરોબર એફ તો આખો પત્રનો છે એટલે એને નથી ગણતો બાકી બધા તો એમાંથી સીસીનું પૂછાય મેં તમને સમજાવી દઉં એ પહેલો બીજો પ્રશ્ન અને ઈ સેક્શન માટે મેં આઈએમપી આપી દીધું બરોબર છે ઓકે સેક્શન હવે જો હવે ઈમાંથી એ ના પૂછે સપોઝ મારે આઈએમપીમાંથી ના પૂછે તો યુ હેવ જનરલ ઓપ્શન્સ ઓકે યુ કેન નોટ ધીસ ઓકે લેટ સ્ટાર્ટ એસપીસીની વાત સોરી એસપીની વાત કરું ચાલો શેર બહાર પાડવા હવે હવે હું તમને સ્વાધ્યાય વિશે નહીં કહવામાં આમાં આજે તમે એમસીક્યુ અને એસક્યુ કરશો તો આમાં તમે દરેકનો સ્વાધ્યનો પહેલો બીજો પ્રશ્ન કરવાનો પણ મોટા સવાલ એ હું તમને ટોપિક વાઇઝ કહીશ એ તમારે કરવાનો આઈ રિપીટ એસપીમાં તમારે સ્વાધ્યાયનો પહેલો બીજો પ્રશ્ન સેક્શન એ અને સેક્શન બી માટે કરવાનો બાકીનું બધું હું તમને આઈએમપી કહું એ કરવાનું ટોપિક વાઇઝ સ્વાધ્યમાં નહીં જવાનું એમાં લેટ્સ સ્ટાર્ટ જો ચલો હવે સૌથી પહેલો જ સવાલ તમારે કઈ રીતે પૂછાય છે કે કંપની ધારામાં જે છે કંપની ધારામાં કંપની ધારામાં બે હજાર તેરમાં કે ભાઈ શેર જે છે તમારે શેર બહાર પાડવા વચ્ચેની મધ્યસ્થીઓના નામ પેટ નંબર છ્યાસી ઉપર સૌથી ઉપર આપેલા છે જોઈ લેવાનું શેર અરજીની વિધિ મોસ્ટ એમ્પી શેર વહેંચણીની વિધિ તમારે સમજવાની જરૂર નથી પાછળ જોશો પેટ નંબર અઠ્યાસી ઉપર શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો ચૌદ નિયંત્રણો આપ્યા છે કોઈપણ આઠથી નવ નિયંત્રણો પાક્કા આવડવા જોઈએ જેમાં તમારે ચૌદમો એકવાર કરી દેવાનો લોક ઇન પીરિયડવાળો ઓકે એ તમારે કરી દેવાનો રહેશે પછી નવમો પણ છે જેમ કે પાંચ ટકા રકમ સેબી જોડે હોવી જોઈએ છે આ દાદા જે તમને લાગે કે એમ એમ પૂછાઈ શકે તમારે કરી દેવાના સિલેક્ટ કરી દેવાના આઠે આઠ પછી અનિયમિત શેર વેચણી અને શેર વેચાણી ખાલી તફાત કરવાનો બીજું કશું કરવાની જરૂર નથી લેટ્સ જો હું વાત કરું ત્યાગપત્ર મોસ્ટ એમ્પી બે માર્કસમાં છે આખે આખું હવે સેક્રેટરીની ફરજો એકે ચેપ્ટરની કરવાની નહીં કારણ કે જો દરેક ક્વેશ્ચનમાં એવું નહીં હોય કે સપો આમાં જો દરેક ચેપ્ટરમાં સેક્રેમે તમને સેકન્ડ એક્ઝામમાં સમજાવ્યું હતું કે દરેક ચેપ્ટરમાં સેક્રેટરીની ફરજો છે તો દરેક ચેપ્ટરનું તો પૂછે નહીં સેક્શન ડીમાં કે ચલો ભાઈ સૌથી પહેલા આમાંથી જ પૂછી લીધું શેર વેચાણ અંગે સેક્રેટરીની ફરજો પછી તમારું બીજું ચેપ્ટર છે ફેરબદલી ફેરબદલી વેગે અંગે સેક્રેટરીની ફરજો પછી સભા જે સભાઓ છે એમાં એમાં તમને લે કે પહેલા અંગે સેક્રેટરીની ફરજો કાર્ય સૂચિ અંગે સેક્રેટરીની ફરજો નોટિસ અંગે સેક્રેટરી તો એક એક કરીને થોડી પૂછે પૂછે તો કોઈ પણ એક પૂછે તો વી હેવ જનરલ ઓપ્શન વી કેન નોટ ધીસ ઓકે તો સેક્રેટરીની ફરજો કેમાં કરવાની જરૂર નથી ઓકે લેટ્સ ગો શરૂઆત કરીએ આગળ સેકન્ડ ફરજો વિશે મેં તમને સમજાવી દીધું હવે હું નહીં સમજાવું શેર હપ્તાની વિધિ મોસ્ટ એમપી રહેશે શેર હપ્તા મંગાવવાની વિધિ અને શેર જપ્તીની વિધિ મોસ્ટ એમપી રહેશે પછી પાછળ જો હું વાત કરું શેર શેર પર વિશેષ હક અને ડિવિડન્ડ આના પ્રકાર મોસ્ટ એમ્પી રહેશે નેક્સ્ટ ગો નેક્સ્ટ ચેપ્ટર નંબર બે શેર ફેરબદલીનો અર્થ અને શેર ફેરબદલી અંગેની જોગવાઈઓ તમને ઓછી પૂછાય જો કે તમે જોશો ફેરબદલીની વિધિ અને જોગવાઈઓમાં વધારે કોઈ ફરક પડશે નહીં બટ આઈ રિપીટ તમને કરવું હોય યુ કેન ડુ કેટલા છે બાર તેર છે ને તો કોઈ પણ આઠ કરીને જાઓ તો મારા હિસાબે બેટર રહેશે શેર ફેરબદલીની વિધિ મોસ્ટ એમ્પી છે તો તમે આગળનો ક્વેશ્ચન અત્યાર સુધી ઇગ્નોર કરીને આવ્યા છો અત્યાર સુધી આખા ચેપ્ટરમાં તો આ વિધિવાળું ખાસ કરીને જવાનું છે ઓકે પછી સેકન્ડરી ફરજો વિશે મેં તમને સમજાવી દીધું છે પછી જો હું વાત કરું આયરો સવાલ મોસ્ટ એમ્પી બીજું બધું ઇગ્નોર કરો આ ચેપ્ટરમાંથી વિધિ શેર ફેરબદલીની અને બીજું શેર પર કાયદાકીય હસ્તાંતરણ અને એની ફેરબદલીની વિધિ બે હજાર ત્રેવીસમાં લેટેસ્ટ આ સવાલ પૂછાઈ ગયો છે ઓકે તો એ બંને તમારે કરીને જવાનું છે હવે આ બંને તમે કરશો કે એના સંજોગો કરી દીધા અને આ બાજુ વિધિ કરી દીધી તો તમને તફાવત આપવામાં આવડશે તમારે વાંચવાની જરૂર નહીં પડે નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર ત્રણ ચેપ્ટર નંબર ત્રણ આખું કરો ડિવિડન્ટ ઓકે આમાં કશું જ નહીં ઘણી સોરી ડિબેન્ચર કશું જ નથી કયો સવાલ ઇગ્નોર કરવો જોઈએ તો ડિબેન્ચર હોલ્ડરના અધિકાર આ વસ્તુ તમે ઇગ્નોર કરી શકો એને અલાવા આપ્યું છે બધું આઈએમપી છે બધું તમારે ખાસ કરીને કરીને જવાનું રહેશે જેમાં છે ડિબેટરનો તફાવત મોસ્ટ આઈમપી જોકે એવું હું નહીં કહું કે એટલું જ કરો પણ બધું આઈએમપી છે વિધિ પૂછાઈ જાય ટ્રસ્ટડી પૂછાઈ જાય તફાત પૂછાઈ જાય કંઈ પણ પૂછાય ખાલી હકો સેવાયનું આખું ચેપ્ટર કરવાનું છે નાનું ચેપ્ટર છે સભ્યપદ નાનું ચેપ્ટર છે અને આમાં ફિફ્ટી ફિફ્ટી ચાન્સ હોય મોટા સવાલમાં તમને પૂછી દે સભ્યપદ કોણ મેળવી શકે અથવા પૂછી દે કે ભાઈ મેળવવાની રીતો જણાવો કઈ રીતે અથવા પૂછી દે સભ્યપદનો અંત કઈ રીતે આવે કોઈ આઈએમપી આપી ના શકે આમાં ઓકે અને બે માર્ક્સમાં સભ્ય શેર હોલ્ડરનો તફાત ઘણીવાર પૂછાઈ ગયું છે કે વ્યક્તિ હોય પરંતુ શેર હોલ્ડર ન હોય શેર હોલ્ડર હોય પરંતુ સભ્ય ન હોય સિમ્પલ છે તો ઘણીવાર પૂછાઈ ગયું છે તો આપણે એમાં જે છે આપણે રિસ્ક નથી લેવાનું ત્રીજું ચેપ્ટર નાનું ચેપ્ટર છે એટલા માટે આખું આપું છું પાંચમું ચેપ્ટર મને ખબર છે તમારે બધાને તકલીફ છે અને એ સૌથી મોટું ચેપ્ટર છે આખા એસપીનું ઓકે સંચાલક એટલે શું સંચાલક મંડળ પહેલો સવાલ બીજો સવાલ પેજ નંબર એકસો છવ્વીસ ઉપર આ ઉપરના પેજ ઉપર તમને જે છે કેટલાક આંકડા આપ્યા છે જેમ કે હું તમને કહું પહેલાં જ ફકરામાં જે છે ઓછામાં ઓછી એ એક બાય ત્રણ અથવા ઓછામાં ઓછા બે સંચાલકો જેમાંથી બે વધારીઓ એ હાજર હોવા જોઈએ પછી એક ડિરેક્ટર જે છે એકસો એંસી દિવસ સુધી ભારતમાં હોવા જોઈએ બરાબર છે પછી આ બે સવાલ એક એક માર્ક્સના તમારા આઈએમપી રહેશે ઓકે પછી બીજું શું સંચાલક એટલે શું સંચાલક મંડળ એટલે શું આ મોસ્ટ એમપી રહેશે પછી કાનૂની દરજ્જો એટલો નથી પૂછાતો પછી તમારું આ બાજુ પેન નંબર એકસો સત્યાવીસ ઉપર સંચાલકોની સંખ્યા જાહેર કંપની માટે ખાનગી કંપની એકલ કંપ એકલ વ્યક્તિની કંપની માટે એમસીક્યુ માટે બહુ વાય એમ્પી એક એક વ્યક્તિની માટે બસ આ ત્રણ વસ્તુ એમાંથી કરીને જવાની પછી પાછળ તમે ફેરવશો તો હા આ એક સવાલ છે કે પ્રથમ સંચાલકની નિમણૂક જે છે તમારે એક મોસ્ટ એમપી સવાલ રહેશે પછી મેઇન સવાલ અત્યાર સુધી બધા એમસીક્યુ અને નાના નાના હતા મેઇન સવાલ સંચાલકોના પ્રકારો મોટામાં ઓકે અને અત્યાર સુધી રેકોર્ડ રહ્યો છે બોર્ડનું એક પણ પેપર એવા ન નહીં હોય એવું નહીં હોય કે જેમાં આખા ટોપિકમાંથી નાનું તો નાનું આમાંથી કોઈ બે માર્ક્સમાં પૂછાઈ ગયું હોય કે ભાઈ વિકલ્પ વૈક નોમિની ડિરેક્ટર વિશે સમજાવો વૈકલ્પિક ડિરેક્ટર વિશે સમજાવો બે માર્ક્સમાં કાં તો આખું ત્રણ ચાર માર્ક્સમાં કોઈ પણ બે ત્રણ માર્ક્સમાં કોઈ પણ ત્રણ ચાર માર્ક્સમાં આખો સવાલ પાંચ માર્ક્સમાં સોરી ચાર માર્ક્સમાં તો એવું પૂછાઈ શકે એવું બોર્ડનું એક પણ પેપર નથી રહ્યું કે જેમાં આમાંથી કોઈ એક સવાલ ના પૂછ્યો હોય તો તમારે આ પાંચે પાંચ છ સાતે સાત જે આપેલા છે સંચાલક મંડળના પાંચ છેલ્લે સ્ત્રી ડિરેક્ટર છે આમાં ખાલી તમારે એક માર્ક્સનું પૂછાય જો કે જે છે સો કરોડવાળો તો એ છે બાકી તો સાતે સાત ઇમ્પોર્ટન્ટ છે તો એ બધું જ તમારે સંચાલક સંચાલકોના તમારે પ્રકારો એ મોસ્ટ એમ્પી રહેશે મેં તમને કીધું ને એક પેપર નથી તો આ તમને સમજી જવું જોઈએ સમજદાર કોઈ શારા કાપીએ સંચાલકોની લાયકાતો અને ગેરલાયકાતો આમાં તમારે લાયકાતો કરવાની જરૂર નથી ગેરલાયકાતો તમારે કરવાની છે રાજીનામું જે છે રાજીનામું આપેલું છે નિવૃત્તિ આપેલી છે અને તમારે હોદ્દા પરથી દૂર કરવા તો જો રાજીનામુંવાળું જે છે તમારે વધારે જે છે પૂછાતું નથી નિવૃત્તિ વિશે પૂછાઈ જાય છે બધા એમસીડીમાં કામ આવશે નિવૃત્તિ વિશે કરી જવાનું બાકી કરવાની જરૂર નથી ડિરેક્ટરના પદનું ખાલી સ્થાન અને આ બાજુ શેર જે છે સંચાલકોની ગેરલાયકાતો બંને સેમ બંનેમાં સેમ જવાબ લખી આવો ચાલશે બરાબર છે તમારે વાંચવું હોય વાંચો ના વાંચવું હોય ના વાંચો ખાલી ખાલી ટ્રસ્ટ રાખજો બંનેમાં સેમ આન્સર લખીને આવો બહુ છે ઓકે નેક્સ્ટ ચેપ્ટર નંબર સોરી ચેપ્ટર નહીં આગળ સત્તાઓ ફરજો અને જવાબદારીઓ સત્તાઓ કરવાની જરૂર નથી ફરજો પણ મારા હિસાબે રિસ્ક લઈ શકો છો એટલી બધી પૂછાતી નથી ઓકે જવાબદારી પૂછાય છે દીવાની જવાબદારી અને ફોટદારી જવાબદારી મોસ્ટ એમ્પી છે પછી આ બાજુ કંપની ધારાની જોગવાઈમાં નિમણૂક મોસ્ટ એમ્પી છે લાયકાતો અને ગેરલાયકાતો મેં તમને ગેરલાયકાતો સમજાવી છે ગેરલાયકાતો એક કરો અને લાયકાતોમાં ખાલી આ બે લાયકાતો આપી છે ઉપરનો ખાલી આટલી ત્રણ લીટી આપી છે લાયકાતો કરી લેજો ગેરલાયકાતોમાં તમારે પોતાની હિસાબે આગળ સંચાલકોની કરીને બેઠી ઉતારશો ચાલશે ઓકે પછી મહેનતાણું મોસ્ટ એમપી મોસ્ટ એમપી મહેનતાણું છે બસ આટલું મેં તમને કીધું આમાંથી અને પાછળ છે તફાવત તો તફાવત પણ તમારો એમપી રહેશે નવ છે એમાંથી કોઈ પણ પાંચ ઉઠાવો કોઈપણ પણ માર્ક્સ જે તમને સારા લાગે એ તમને તમે આગળ ભણ્યા છો તો તમને કામ આવશે આટલું આઈ એમપી છે આ ચેપ્ટરમાંથી દાણું જો થોડું વધારે છે પણ મેં ઘણું ખોડું કાપ્યું છે જો તમે ધ્યાનથી જોયું હોય તો નેક્સ્ટ જો હું વાત કરું જે મેં તમને સમજાવ્યું છે પહેલો બીજો પ્રશ્ન આખા આખી બુકમાંથી કરવાનો છે ઓકે પહેલો બીજો પ્રશ્ન આખી બુકમાંથી સ્વાધ્યાયનો ના છોડતા ત્રીસ માર્ક્સ છે સંભાળીને કંપનીની સભાઓ કંપની સભાઓમાં સૌથી પહેલાં કંપનીની સભા એટલે શું જો જે સવાલ છે એના અર્થની જે ચેપ્ટરનું નામ છે એના બેઝિક અર્થ તમને શરૂઆતમાં આપ્યો હશે તો આ મારે તમને કેવું ના પડે કે ભાઈ તમારું અર્થ એટલે શું થાય ઓકે અર્થ તમારે કરીને જવાનું અર્થ દરેક દરેક સબ્જેક્ટ એસપી નહીં દરેકમાં ઓકે તો ઇકોમાં કોઈ ચેપ્ટરનું નામ આપ્યું છે એની નીચે એની પહેલા અર્થ અને વ્યાખ્યા આપીએ છીએ કરીને જ જવાની કરીને જ જવાની આમાં માટે મારે પૂછવાનું હોય જ નહીં બી એ હોય ઇકો હોય કોઈ પણ સબ્જેક્ટ હોય બધું અર્થ તો બેઝિક છે દોરવણી એટલે શું ભાઈ કરીને જવાની એની વ્યાખ્યા ઓકે ચલો એ હું તમને હું તમને મોટા સવાલો અને નાન પછી બે બે માર્ક્સને તમને કહેવા બેઠું છું ઓકે ચલો તો કંપનીની સભાના પ્રકારો મોસ્ટ 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 આઈએમપી છે ખાસ કરીને બધા કરી જવાના નો આપણે કટ નથી કરવું એમાંથી કશું એ ઓકે ચલો હવે આવશે તમારા કેટલાક મુદ્દાઓ જે અહીંયા તમે જોવા આવ્યા છો આ ચેપ્ટરમાં તમને કેટલાક અઘરા પડે છે સભાની નોટિસ જે છે આમાંથી તમને શું પૂછે એક તો નોટિસના નોટિસ એટલે શું નોટિસની મુદ્દત પૂછાઈ શકે અને નોટિસ કોને ક્યાં અને કેવી રીતે આપવી આ વસ્તુ પૂછાઈ શકે છે ઓકે પછી કાર્યસૂચિમાં ખાલી તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની કાર્યસૂચિની ફરજો કાર્ય સૂચિ એટલે શું અને એની ફરજો તમારે જોવાની છે સભાની ઘણસંખ્યા આ વસ્તુ એમસીક્યુ અને એસક્યુમાં કામ આવે છે સભાપતિ આ સવાલ જે છે ઘણીવાર જે છે બોર્ડની પેપરમાં પૂછાઈ ગયો સભાપતિ એટલે શું એની સત્તાઓ સમજાવો કાં તો સભાપતિ પર ટૂંકનો જ લખો આ વસ્તુ પૂછાઈ ગયો એટલે સભાપતિ આખું લખજો તમે મારા હિસાબે આખું કરવું જોઈએ બાકી બધામાં તમે કટ કરી શકો છો મેં તમને કીધું તેમ ઓકે પછી એમાં ફરજો પણ કરી દેજો સભાપતિની ફરજો સભા નોંધમાંથી એટલું બધું કંઈ ખાસ પૂછાતું નથી મતદાનમાંથી પણ એટલું બધું કંઈ ખાસ પૂછાતું નથી પ્રતિતાધિકાર પ્રતિતાધિકારમાં પૂછાય છે અને પ્રતિતાધિકારની પ્રોક્સીની જે છે અંગે સેક્રેટરીની ફરજો પૂછાય છે આ વસ્તુ પૂછાય છે એટલે સેક્રેટરીની ફરજો એમાં તમારે હોવી જોઈએ ઓકે પ્રસ્તાવ અને ઠરાવ મોસ્ટ આઈએમપી સવાલ છે આ આખા ચેપ્ટરમાં હું તમને કહું ને સભાપતિ પછી સભાપતિવાળો સવાલ અને મેં તમને કીધું પ્રકારો સભાઓનો સભાપતિવાળો સવાલ અને આયરો પ્રસ્તાવ અને ઠરાવ આ ત્રણ વસ્તુ મોસ્ટ એમ્પી છે તમારે બેઝિક હોવું જોઈએ કે પ્રસ્તાવ એટલે શું ઠરાવ એટલે શું અને સુધારા વધારાવાળું ક્લિયર હોવું જોઈએ ઓકે અને ઠરાવના પ્રકારો અને તમે આ બાજુ ખાસ ઠરાવ જે છે અને સામાન્ય ઠરાવ તમે વાંચો અને પાછળ તમે એનું તફાવત વાંચો બંને છે એમ હશે તો આ તમારા ઉપર છે કોઈ પણ એક વસ્તુ કરવાની તફાવત કરશો તો પહેલું આવડશે પેલું કરશો તો તમને તફાવત આવડશે સિમ્પલ તો મારા હિસાબે તમે જે આપેલી છે તફવાર ના કરો ડિટેલ આપેલી છે બંનેની એ કરી જાઓ ત્રણ સવાલ મોસ્ટ આઈએમપી રહેશે ખાસ પહેલાં તો સભાના તમારા સભાઓના પ્રકારો બીજો સવાલ હશે સભાપતિ વિશે ટૂંકનો અને ત્રીજો સવાલ પ્રસ્તાવ અને ઠરાવની લાક્ષણિકતાઓ જે આપેલી છે ડિટેલમાં બરાબર છે હેતુઓ અને બંનેના સામાન્ય ઠરાવ ખાસ ઠરાવ બંનેના હેતુઓ તો એ વસ્તુ તમારે મોસ્ટ આઈએમપી રહેશે નેક્સ્ટ ચેપ્ટર નંબર જો હું સાતની વાત કરું મારા હિસાબે આ ચેપ્ટર આખું કરવું જોઈએ તમારે શિક્ષક મોટો સવાલ કોઈ પણ આમાં મૂકી દે સેક્શન ડીમાં સેક્શન માં અથવા ડીમાં તમને મળશે આ સવાલ કયો આખું મૂકી દે છે કોઈ પણ કાં તો ભાઈ તમને એવું કહી દે કે કંપનીનું વિસર્જનના પ્રકારોમાંથી તમને કહી દે કે અદાલત દ્વારા સમજાવો કાં તો પછી તમને કહી દે કે ભાઈ સીધું કે ભાઈ જે તમારા લેણદારો દ્વારા થાય છે એની વિધિ સમજાવો સ્વૈચ્છિક જે થાય છે એના દ્વારા વિસર્જનની વિધિ સમજાવો કોઈ પણ એ લોકો ચાર સવાલ છે ગણીને બરોબર અને એક નાનો સવાલ છે એના પ્રકારો તો એ પ્રકારો તો તમે વિધિ કરશો ત્યારે આવડશે પહેલાં ટ્રિબ્યુનલવાળા સંજોગો બીજું કે સ્વૈચ્છિક જ્યારે કરે છે એમાં એની વિધિ અને ત્રીજું લેણદારો કરે એની વિધિ અને ચોથું પ્રકારો જે છે ચોથું તમારું આ જોવા કે ભાઈ સ્વૈચ્છિક વિસર્જનના સંજોગો ચાર સવાલો છે ગણીને તમને આવડશે તો આ મારા હિસાબે આખું કરવું જોઈએ ચેપ્ટર તો ઇન શોર્ટ કયા ચેપ્ટર આખા કરવાના મેં તમને કીધા ભાગ એકમાં સોરી આમાં જ એસપીમાં જ ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર ચોથું ચેપ્ટર મેં તમને કીધું આખું કરવાનું અને આજે ચેપ્ટર કહું છું સાતમું ચેપ્ટર પાંચમા છઠ્ઠા મેં 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 તમને આઈએમપી આપ્યા પહેલાં બીજામાં આઈએમપી આપ્યા ઓકે તો આટલું મેં તમને કહી દીધું અને બધાના સ્વાધ્યનો પહેલો બીજો પ્રશ્ન કરવાનો પત્રો વિશે મેં તમને છે ડિસ્ક્રિપ્શનમાં કહી દીધું છે ઓકે પાર્ટ એક પાર્ટ બે ઓકે તો આ વિડીયોમાં રાખીશું આટલું જોઈ લો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ